ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પેપર લીક મામલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ભાજપ સંગઠન કોઈને ક્યારે બચાવશે નહીં. તેમણે કહ્યું હતું કે પેપર લીક કેસમાં ઝડપી કામગીરી હાથ ધરીને પોલીસે 14 શખ્સોને પકડી પાડ્યા છે. તેમણે કહ્યું હતું કે આવી ઘટનાને પગલે વિપક્ષી લોકો વિરોધ કરે તે વ્યાજબી છે, પરંતુ વિરોધ કરવા માટે સત્યાગ્રહ છાવણી ખાતે જવું જોઈએ. કમલમ ખાતે સોમવારે જે ઘટના બની હતી તે કમનસીબી છે અને ગૌણ સેવાના ચેરમેન ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને ભાજપના સિનિયર નેતા છે. અમે સંડોવાયેલા લોકો સામે ઝડપી સલાહ પગલાં લઈશું અને હવે જે પેપર લેવાશે તે 100% ફૂલ પ્રૂફ હશે. અને તેમણે કહ્યું હતું કે હજુ સુધી અસિત વોરા સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. મુખ્યમંત્રીશ્રી મને ફોન પર કહેતા હતા કે એવી ઝડપી સલાહ વ્યવસ્થા કરીશું અને જે ગુનેગારો છે અને એવી કડક સજા કરાવીશું કે જેના કારણે ભવિષ્યમાં કોઈ ચોરી કરવી અથવા તો કોઈ પેપર વેચાતું લેવું આવી કોઈ પ્રક્રિયા ન કરે એ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે. આ કિસ્સામાં પણ જે ચેરમેન છે એ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર આગેવાન છે. આ દિન સુધીમાં એમના પ્રતિ જે લોકોની ભાવના છે એ ખૂબ સારી પણ રહી છે, પાર્ટીમાં પણ એમનું ખૂબ સારું નામ છે. છતાં પણ આ બનાવની અંદર જે તપાસ કરી રહ્યા છે એમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ચમરબંધ પણ હશે અને છોડવામાં નહીં આવશે. એટલે આમાં કોઈ અમારો કે તમારો એવો કોઈ પ્રશ્ન આવતો નથી. જ્યારે 88,000 જેટલા યુવાનોએ આ પરીક્ષા આપી હોય, એમના ભવિષ્ય સાથે ચેડા થતા હોય એવું ક્યારે પણ ચલાવી લેવાય નહીં.